नमस्ते मित्रों, धोरण 12 एसपी क्षेत्र में सीसी विभाग के अंदर मेरा विभाग में अपने चैप्टर में जो बैंक ने लगते पत्र में अभ्यास करता था એમાં ત્યાર પછી નું પત્ર જે નમૂનો ઓવરડ્રાફ્ટ મેળવવાનો એટલે કે સાત મેળવ છે ઓવરડ્રાફ્ટ એટલે કે જેની પાસે આપણે લોન જે લેતા હોય રૂપિયાની જરૂર હોય એના પછી લોન લેવી છે એ લોન જેવા કાર્યો ઠીક હોય ઓવરડ્રાફ્ટ ઉછીના નાણા મેળવવા તો કે જો એ અંગેનો પત્રમાં શું બાબત દર્શાવવું આ પત્ર કઈ રીતે લખવામાં આવે છે એ સંદર્ભે આપણે ચર્ચા કરી તો કે જ્યારે પત્ર લખનાર જે છે પેઢી છે એટલે પત્રકાર પેઢીનું એડ્રેસ લખ્યું છે વચ્ચે વિશ્વકર્મા એસોસિએટ પત્ર એટલા માટે ભેગી લખી કે જ્યારે ઓવરડ્રાફ્ટ લોન આની સગવડ વધુ પડતા જેને કહેવાય કે કોઈ પણ પેઢી મેળવતી હોય છે કોણ મેળવે કે મોસ્ટ ઓફ કોઈ પણ પેઢી આ પ્રકારની સગવડ મેળવતી હોય છે તો કે એટલે કે પેઢી એટલે આવી સગવડ અનુસાર પેઢી મેં આપણે પેઢી નામ લખ્યું વિશ્વકર્મા એસોસિએટ એમ આ બાજુ એડ્રેસ નંબરથી પરમ કોમ્પ્લેક્સ M0 પોરબંદર પિનકોડ નંબર છે 360 575 વિશ્વકર્મા જે એસોસિએટ છે એ પત્ર લખે છે શેના માટે તો કે ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવી છે ઓવરડ્રાફ્ટની મેળવવા અંગે પેઢી છે અને પેઢી ના મોટો તો વચ્ચે લખે આ બાજુ તમે એડ્રેસ ની સામે ફોન નંબર લખી શકો મોબાઈલ નંબર લખી શકો અને ઈમેલ આઈડી પણ લખો તો લખી શકો જે તમે જેમ ત્રણે લખે એ છે એને એ કઈ રીતના બને તો કે વિશ્વ કર્મ હોય તો તમારે આપણે લખાય કે વિશ્વ કર્મ પછી એ ધ એ જીમેલ ડોટ કોમ તમારે જે અનુકૂળ રીતે આઈડી બનાવવાની થાય કોઈ પણ ફોન નંબર કોઈ પણ મોબાઈલ નંબર તો એ ઓરડની સગવડ મેળવી છે એ પેઢી છે પત્ર લખશે તો કેને કોઈ પણ બેંક લખશે પ્રાર્થનાની તારીખ તો કે 2017 પત્ર લખીને 2 ઓગસ્ટ 2017 ચાલો પત્ર લખશે કે કોઈ પણ નાગરિક લગ્નથી બેંક લખશે મેનેજર શ્રી કઈ બેંક છે કોઈ પણ બેંક તમે લખી શકો કે અલ્હાબાદ બેંક MG રોડ પોરબંદર 360 575 ચાલો વિશ્વકર્મ એસોસિએટ અલ્હાબાદ બેંક પત્ર લખી દિયા વિશેષ સંદર્ભે તો કે તમારી બેંકમાં આ પ્રકારનો ખાતો જો અહીં ફેરી પડશે
बचत कितने लगभग तो चालू खाता पची कोई पर नंबर का अपना नंबर हो चालू खातू हमें धरा लीजिए ची सूरक्षण हो चालू खाता इतना मतलब कि मोस्ट ऑफ कोई पर पेटी हुए इस सेविंग खातू को करे सेविंग खातू को कौन खोला है कोई पर व्यक्ति या तो एक व्यक्ति में से सेविंग खातू खोला पेटी मोस्ट ऑफ क्यों खातू खोला होती है चालू खातू पे हमें चालू खातू आता नंबर हो रहिए ची अने ये खाता का नाम हमारे पेटी क्योंकि जो चालू खातू ची ये विश्वकर्मा एसोसिएशन नाम है ची क्योंकि हमारे जो चालू खातू ही विश्वकर्मा लोन नहीं लेवी जो
ओवर जंक्शन ओवर जंक्शन से तो कर सकते हैं मैंने ये दे रहे पछा के जाओ लोन में तो सो या हफ्ता भरवा ना हो या हफ्ता लो रुपया भी दिया तुमने बैंक आपे जे मुदत ही बैंक की मुदत तो ऐसे तो बदल के सो कर देओ ना होई परत के दो એટલે કે આ રૂપિયા મેં ઓવર ડ્રાફ્ટ રૂપે મેળવવા માંગીએ છીએ એના માટે જમીન જમીન અને પુરાવા જે કરવા પડે એ આપવા માટે અમે તૈયાર છીએ ઈ દર્શાવો કે બેંક આપણે 12 લાખ રૂપિયા આપે તો એમાં બેંક વ્યાજ નથી હોય એટલે બે મહિના માટે જરૂર છે કે બે મહિના માટે બેંક આપણે 12 લાખ રૂપિયા આપે એટલે બે મહિના પછી આપણે હપ્તે રહે છે તો ચૂકવણી માન્ય કે તમે ન ચૂકવો તો તો બેંક કે કીએ તો કે આપણે 12 લાખ ની જરૂરિયાત છે મે ઓવરડ્રાફ્ટ સુધી મેળવવા માંગી છે એના માટે શું અમારે જમીન ગીરવી કે મૂકવું પડશે અને શું અમારે પુરાવા રજૂ કરવા પડશે જે કે રજૂ કરવા પડતા હોય એ અમે રજૂ કરવા માટે તૈયાર છે એટલે એને ચર્ચા કઈ તો દુકરા તો કે આપ અમારા ચાલુ ખાતા નંબર ના આખા વસ્તુ લેવા જો છો તો તમને ખબર પડશે કે નાણાકીય વ્યવહાર કેટલા નિયમિત છે એનો પણ યાર चर्चा करवा એના તમે વ્યવહારની તપાસ પણ કરી શકો છો તમે જોઈ શકો છો કે અમે કેટલા નિયમિત છીએ હકારાત્મક અને ઝડપી જવાબની આશા છે એટલે શબ્દ હોય તો કે હકારાત્મક અને ઝડપી જવાબ કે ભાઈ આમ કે તમે હકારાત્મક જો અમે તમે અમને ઓવરડ્રાફ્ટ આપશો એવી અમને આશા છે છેલ્લે આપનો વિશ્વાસ भागीदार ત્યાર પછીનો પત્ર છે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો એનો પત્ર છે શૈક્ષણિક લોન મેળવવા અંગે શૈક્ષણિક લોન મેળવવું એટલે કે શૈક્ષણિક લોન એટલે કેવી લોન કે કોઈ વિદ્યાર્થી જે કોઈ ધોરણમાં પાસ થયો હોય એને કે બાર ભણવા જવાનું હોય અને નાણાંની જરૂરિયાત આટલા કે જરૂર પડે એમ છે લોન જોઈએ છે શૈક્ષણિક લોનમાં શું હોય વ્યાજનો દર કેવો હોય ઓછો હવે આ લોન મેળવવાનો પત્ર કઈ રીતે લખાવેલા છે ચર્ચા કે શૈક્ષણિક લોન જે છે કેવી શિક્ષણ માટે ભણવા માટેની લોનની જરૂરિયાત છે હવે જો એના માટે પત્ર અહીંયા લખનાર છે મુરજીભાઈ પછી કોણ છે
बाय पची लक्ष्य तो कोई पर व्यक्ति एडजस्ट 32 शांति एनाइस माधवर चोपड़े पंजाब की मतलब मुर्जीभाई पची पिनकोड नंबर 370-130 आ बाजू फोन नंबर दर्शाई गयो कोई आया अपनी पत्र की तारीख 25 नवंबर 2017 मुर्जीभाई पची शैक्षणिक लोन लेवा मांगे छे हवे पत्र लक्ष्य के कोई पण बैंक ने लक्ष्य के जसो बैंक मैनेजर सी ओके देना देर बस के पासे पंजाब 370-130 શું લખવાનું વિશેષ શેના માટે છે તો શૈક્ષણિક લોન અંગે કે મુજીભાઈ કચેરી દેના ટેન્ડર પત્ર લખે છે 25 મિનિટ શેના માટે તો કે શૈક્ષણિક લોન મેળવવા માટે સંબોધન શું સાહેબ
तो भाई आ संदर्भ में કે મારી જે પુત્રી છે એના ઉચ્ચ અભ્યાસ માટે હું પણ એ શૈક્ષણિક લોન લેવા માંગુ છું તો કે જે શૈક્ષણિક લોન ની સરકાર જે યોજના બહાર પાડી આ યોજના અંતર્ગત હું પણ મારી જે પુત્રી છે એને આગળ ઉચ્ચ અભ્યાસ માટે ભણવા મોકલવા માંગુ છું એના માટે હું પણ આ લોન લેવા માંગુ છું ત્યાર પછી તમારે તમારા પુત્રીનો અભ્યાસનો પરિચય આપવાનો શું આપવાનો પુત્રીના અભ્યાસનો પરિચય આપવો કે મારી પુત્રીએ સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો તો કે તમારે શું આપવાનું તમારા પુત્રીના અભ્યાસનો પરિચય મારી પુત્રી તો કે સ્નાતક નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ કિયર નામ સંસ્થા IIM માં પ્રવેશ મળેલો છે હવે તમારે તમારા પુત્રીના અભ્યાસનો પરિચય પરિચય ન આપવાનું પહેલા તમારા પુત્રીનો અભ્યાસ દર્શાવવાનો શું ભણેલી છે એટલે કે મારી પુત્રીએ સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો છે અને પછી ક્યાં પ્રવેશ મળેલ છે તે કઈ જગ્યાએ ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે અને જે દર્શે તમે એવું પણ કે મારી પુત્રી ધોરણ 12 માં સાયન્સમાં આટલા ટકા સાથે ઉત્તીર્ણ થયેલ છે એવું પણ તમે દર્શાવી શકો કે મારી પુત્રી ધોરણ એવું દર્શાવી શકો કે 12 માં 85% સાથે ઉત્તીર્ણ થયેલ છે આવું પણ તમે દર્શાવી શકો કે આટલા ટકા સાથે પાસ થયેલ છે હવે ને આગળ મારે મેડિકલમાં કોઈ પોઝિશન લેવા માંગુ છું સમાન મેડિકલમાં તો એના માટે મારે આટલા રૂપિયાની જરૂરિયાત છે તમે એવું પણ કારણ દર્શાવી શકો કે મેડિકલ માટેનું પણ કે મેડિકલમાં એનું હું એડમિશન લેવા માંગુ છું અહીંયા આપણે શું કીધું છે કે સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો અને અમદાવાદ કિયાતમ સાથે જે IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે મેનેજમેન્ટ નો કોર્સ કરાવે છે તો કે આ સંસ્થામાં એનો પ્રવેશ મળેલો છે જેની ફી પછી તમારે એની ફી દર્શાવે જેની ફી તો કે 12 લાખ જેટલી છે તમે મેડિકલ લો તો મેડિકલ લો મેડિકલ કોલેજમાં વારો આવી ગયો છે જેની ફી તો કે આટલા લાખ તમારે ફી દર્શાવવાની કે જેની ફી તો કે 12 લાખ રૂપિયા જેટલી છે તો કે આ ખર્ચને પહોંચી વળવા માટે મારે શૈક્ષણિક લોન લેવી અનિવાર્ય છે ગાડી ફી જે મારા પુત્રીનો તો કે IIM માં વારો આવી ગયો છે જેમાં એને પ્રવેશ મળેલો છે તેની ફી તો કે 12 લાખ રૂપિયા જેટલી છે તો કે આ ફીને પહોંચી વળવા માટે મારે શૈક્ષણિક લોન લેવી પડે એમ છે તે આપણે દર્શન કે આ લોન લેવા માટે તો કે શું કાર્યવાહી કરવી પડશે અને જરૂરી પુરાવા કે ભાઈ આ લોન મારે લેવી છે શૈક્ષણિક તેના માટે મારે શું પ્રોસેસ કરશે અને મારે શું પુરાવા રજૂ કરવા પડશે તેની જાણકારી પણ લોન મેળવવા માટે વહીવટી શરતો અને વિલંબ પણ ન થાયની કાળજી લેશો સહકારની અપેક્ષા રાખો આપણે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓ કે તમને જે એડમિશન મળી ગયું છે તેનું જે કન્ફર્મ થઈ ગયું છે એ સર્ટિફિકેટ અમને આપો તો કે જે જે જરૂરિયાત હોય શું શું અમારે કાર્ય અને શું શું તમને કાગળ રજૂ કરવા પડશે એની અમને માહિતી આપો અને વિલંબ ન થાય એ રીતે ઝડપથી અમને લોન આપવા માટે વિનંતી છે ખાસ શૈક્ષણિક લોનમાં તમારે એક તો યોજના વિશે વાત કરવાની પછી કોઈ પણ તો મારો પુત્ર ના ઉચ્ચ અભ્યાસ માટે લોન લેવા માંગુ છું પછી એનો તો અભ્યાસનો પરિચય પણ અમે એને ધોરણ 12 કે સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો છે માં આટલા પર્સન્ટેજ મેળવેલા છે અને એના મેડિકલમાં કે આ જગ્યાએ એનો પ્રવેશ મળ્યો છે એમાં આટલા રૂપિયાની મારે જરૂરિયાત છે એટલે કે રૂપિયા દર્શન ફી એના માટે મારે લોન લેવી છે અને છેલ્લે અને આપનો વિશ્વાસ કોણ
કોણ છે તો કે ગુરુજી કચ્છી બરાબર છે આજે તમારે છે ને સરનામું દર્શાવવાનું પછી આ છે શૈક્ષણિક લોન મેળવવાનો પત્ર અહીં આપણે જે ચેપ્ટર નંબર 1 છે બેંકને લગતો પત્ર વિવાદ તેમાં જેટલા પાઠ્ય પુસ્તકમાં જે નમૂનાના પત્રો આપેલા છે એ દરેક પત્રનો આપણે અભ્યાસ કર્યો એટલે કે જે નમૂનાના જેટલા પત્રો છે એ તમામ બારી બાર કરતા પહેલા ચેપ્ટરના પૂરા થાય છે તમે સ્વાધ્યાય અને નવનીતમાં વધારાના પત્ર આપેલા હશે એ પત્રો તમારે વાંચવાના છે જોવાના છે અમુક અલગ પત્ર પણ હશે જો કોઈ પત્ર તમને ન સમજાય તો તમે મને પૂછી શકો છો ચાલ થેન્ક યુ